બોટાદ નગરપાલિકામાં પ્રમુખની અધ્યક્ષતામાં 72 કરોડના બજેટને મંજૂર કરવાની દરખાસ્ત મુકાઈ છે, જે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સાથે મળીને બજેટને નામંજૂર કર્યું હતું. નગરપાલિકાના સભ્યો દ્વારા માની કરતા હોવાના કારણે બજેટ નામંજૂર કર્યાનું વિપક્ષ નેતાએ નિવેદન આપ્યું હતું, તેમજ આ બજેટ નામંજૂર થતા વિકાસના કામો પર અસર પડશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. અત્યારે 30 સભ્યો બજેટ નામંજૂર કર્યું છે અને એમના 12 સભ્યો એ લોકોના હતા, એમને તરફેણમાં હતા, એ લોકોએ મંજૂર કર્યું છે અને 30 સભ્યોએ નામંજૂર કર્યું છે. લોકો પર ઘણી બધી અસર થઈ છે. પ્રમુખ સાહેબે જે આ બજેટમાં બનાવ્યું છે પોતાની મનમાની રીતે જ બનાવેલું છે, અમને કોઈ સંકળાય. પહેલાં તો એમને સમિતિની રચના, સમિતિમાં જે પહેલાં બજેટ મૂકવાનું આવે અને સમિતિ વગર એમણે પોતાની રીતે જ બજેટ મૂકેલું છે, એટલે અમે બધા સભ્યોનો વિરોધ કરેલો છે. પ્રમુખથી જ બધાને તકલીફ છે. પ્રમુખ પોતાની મનસ્વી રીતે પોતાનું સત્તા બચાવવા માટે આ બધો વહીવટ કરી રહ્યા છે. બધા સભ્યો એનાથી વિરુદ્ધમાં છે, એટલે પછી આ બધું નામંજૂર થાય છે. પ્રમુખ સાહેબને જો કામગીરી કરવી જોઈએ તો 8 મહિનાથી કેમ અત્યાર સુધી જનરલ અને એક જ મહિનામાં 3-3 જનરલ શું કામ બોલે? 8 મહિનાથી અમે કહીએ છીએ ભાઈ તમારે બોટાદનો વિકાસ કરો, વિકાસ કરો, વિકાસ કરવો જ નથી અને જનરલ બોલાયા હતા. અત્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનું કરે તો પછી ક્યાંથી બધું ભેગું થાય? ભાજપના 14 સભ્યો અમારી સાથે જોડાયેલા, કોંગ્રેસના 15. લોકો પર વિકાસના કામની અસર પડે, કારણ કે લોકો આપણને ચૂંટીને મોકલા હોય કે આ પ્રતિનિધિ બોટાદનો વિકાસ કરીએ, પણ આ રીતે નાય ચાલશે તો પ્રજાને ઘણી બધી તકલીફ પડશે. તો ના જ થાય ને, પણ પ્રમુખ સાહેબને પોતાની સત્તા બચાવી હોય, ખુરશી બચાવી હોય તો પછી પ્રમુખ પોતાને બધાને સંકલનમાં લઈને જો કામ કરે. મતદારોનો કાંઈ વાંક નહીં, અમે મતદારોને સારા માટે છે ને, કે અમે પ્રમુખને હટાવવાની આ ઝુંબેશ ચલાવી છે. પ્રમુખ હટે તો બધા કામ થવાના જ છે. આજે આ અંદાજપત્ર બોલાવવું એ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓની ફરજમાં આવે છે, ફરજનો એક ભાગ છે, નહીં કે માત્ર પ્રમુખની. આ બીજો પ્રયત્ન હતો. આની પહેલાં પણ 2 તારીખના રોજ બજેટ સત્ર બોલાવવામાં આવ્યું હતું અને નામંજૂર કર્યું હતું. આ બીજો પ્રયત્ન કર્યો. આજે પણ કોંગ્રેસના આગેવાન દ્વારા નામંજૂર કર્યું અને એમના સભ્યોની સાથે ભારતીય જનતા પાર્ટીના પણ અમુક સભ્યો ભળી અને આ બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે. બજેટ એટલે વિકાસનો ભાગ નહીં, પણ બજેટ નામંજૂર થાય એટલે સંપૂર્ણ વહીવટ બંધ થઈ જાય. બજેટ મંજૂર, અંદાજપત્ર ન હોય તો વહીવટ સ્ટોપ થઈ જાય કાયદાની જોગવાઈ મુજબ. એટલે અંદાજપત્ર મંજૂર કરવું એ તમામ લોકપ્રતિનિધિ ચૂંટાયેલા સભ્યોની ફરજમાં આવે છે અને આ અંગે આનો સરકારમાં ચીફ ઓફિસર દ્વારા રિપોર્ટ પણ થશે અને એની ત્યારબાદ સરકારશ્રી આગામી પગલાં ન લેશે. પણ એની કાંઈ અસર નહીં પડે. નામંજૂર થાય એટલે સરકારશ્રી દ્વારા એની કાયદેસરની કાર્યવાહી કરી સરકારનો પ્રતિનિધિ નિમાય છે એ પોતે બજેટ મંજૂર કરી અને આગળનો વહીવટ પોતે કરશે. કોંગ્રેસ સાથે ભારતીય જનતા પાર્ટીના 15 સભ્યો જોડાયેલા હતા અને એ તો અમે જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ એની રજૂઆત કરશું અને યોગ્ય કાર્યવાહી કરશે.